નમસ્કાર હમણાં વાવાઝોડામાં એવું બધા વિડીયા મૂકે છે કે ઝાડવા પડી ગયા હોય ને ફરીથી ઊભા કરી શકાય છે પરંતુ મિત્રો એ જે વાત કરતા હોય એને હેતુ સારો છે ઝાડવા ઊભા થાય જ છે પણ અમુક જાડવાઓ ઊભા નથી આપણે માનતા હોઈએ કે કેસર આંબાના બગીચા પડી ગયા છે ફરીથી ઊભા થશે મિત્રો આંબાના ઝાડવા ફરીથી બહુ ઊભા નથી થઈ શકતા અને બહુ કરવા હોય તો બહુ બહુ તો પચીસ ટકા જેટલો આપણે આધાર લઈને અને કરી શકીએ અથવા તો બહુ નાના ઝાડવા હોય તો ઊભા કરી શકાય છે હું અત્યારે જે બતાવું છું આ મોટું ઝાડવું છે બહુ જબરજસ્ત પડેલું ઝાડવું છે આ ઝાડવા ઊભા ન થઈ શકે આને ઊભા કરીએ તો શું થાય આ ઝાડવાને ઊભા કરીએ તો જો આ મૂળિયા છે જો આ મૂળિયા છે બધા આ મૂળિયા એમના તૂટે નીચેના આંબો છે બટકણો છે બીજા આંબા જેવા ચીકણાના મૂળિયા હોતા નથી એટલે અહીંયા ખાડો કરીએ આપણે અહીંયા ખાડો કરીએ અને આને ઊભો કરવાનો પ્રયત્ન કરીએ તો જે આ ચોટેલા મૂળિયા છે આ બધા તૂટે એ ઉપરાંત આ બાજુના મૂળિયા તૂટે અને ત્યાંથી ઊભા કરવામાં પણ મૂળિયા ખેંચાય એટલે થોડો ઘણો ઊભો થઈ શકે જો કરવો હોય તો કેવી રીતનો આને ઉપરથી કાપવો પડે આટલો કાપવો પડે પણ આ આંબો મોટો છે આ હેવી આંબો છે આ ઊભો કરવામાં આંબો હાવ હાથમાંથી જાય સુલેમાનભાઈ અહીંયા આવો તો એક મિનિટ તમે બહુ લાકડાનો જૂના ધંધો કરેલો છે તમે અને તમે આના વિશે બહુ જાણો છો કારણ કે જંગલ જ તમારું જીવન હોય આંબો ઊભો કરવો હોય તો થઈ શકે શું થાય સુકાઈ જાય સુકાઈ જાય હાથમાંથી જાય બરાબર ને શું પ્રોબ્લેમ શું આવે

એટલે આંબા ફૂંકાઈ જાય છે એટલે આપણે વાત કરીએ બરાબર છે માનો કે આંબો છે આ આંબો આનું આનું તમે વિસ્તાર જોવા કેવડો છે વડલા જેવો આંબો છે જો આ આંબો હું તમને બતાવું છું હેવી આંબો છે હેવી આંબો આડો પડેલો આંબો છે જો આનું મૂળ ક્યાં છે મિત્રો આ આંબાનું મૂળ છે જો આ આંબો ઊભો કરીએ એટલે આ બધા મૂળનું શું કરવાનું ભાઈ આગળના મૂળ આને માનો કે કાપી નાખીએ તોય નુકસાન આ બધા અને કાપીને પછી ઓલી બાજુથી ઊભો કરીએ આપણે આ બાજુથી ત્યારે આગળના છે મૂળિયા ખેંચાય તો આંબો હુકાઈ જાય આ ચીકણું જાળવું હોય ને જે ચીકણું જાળવું એ ઊભું થઈ શકે આ આંબો ઊભો થઈ શકે નહીં માનો કે આ આંબો આ છે બાજુના આ બધા આંબા પડી ગયેલા છે આડા જ પડી ગયેલા છે આ આંબાને તમે આનો વિસ્તાર જુઓ કેવડો વિસ્તાર છે આંબો આનું ખળિયું આપણે જોવા જઈએ ત્યાં આવડું મોટું ખળિયું આ મોટું ઊભું કરવામાં શક્યતા નથી ઊભું થવાની થઈ શકે પણ આ ઝાડવાને ઊભું કરવામાં આ વિચાર કરો તો આંબાને છે ને ઊભો કરીએ ને ઊભા ન થાય એવું નથી ઊભા આંબા થાય પણ કેવા આંબા જે આંબા અમુક ચીકણા હોય છે એમનું લાકડું ચીકણું હોય છે આંબો પણ ઊભો થાય પણ બહુ નાનો આંબો હોય ને તો ઊભો થઈ શકે પછી ખૂટા કલમથી વાવેલો આંબો હોય ઊભો થશે કલમ નહીં થાય કલમનું મૂળ છે ને ઈંઢોણી જેવું હોય ફરતી બાજુ ખીલેલું પણ જે ખૂટા કલમથી આંબો વાવેલો હોય મારે એક આંબો છે આગળ હું બતાવું છું એ ખૂટા કલમનો આંબો હોય ને એ ઊભો કરવો હોય તો થઈ શકે એનું મૂળ થોડુંક ચીકણું હોય અને ઊભું પણ હોય છે હું બતાવું છું તો જો આ આંબો છે આ ખૂટા કલમનો આંબો છે ખૂટો કલમ અને ભેંટ કલમ બે ના હોય આ ખૂટા કલમનો જે આંબો છે આ થળજું આડું પડી ગયું હોય તો નાનું આમ થૂંકું થઈ ગયું આને ઊભો કરવો તો આરામથી થઈ શકે આને વાંધો ન અને ઝડપથી સુકાય પણ નહીં આંબાનું મૂળ ચીકણું હોય છે અને ઊંડું હોય છે થોડું એટલે આ ખૂટા કલમ જે છે એને ઊભી કરવી હોય તો થઈ શકે પણ જે ભેટ કલમ છે આ કલમું ભેટ છે આનું મૂળ ઈંઢોણી ટાઈપ ફરતું વિકસેલું હોય છે એટલે મિત્રો આ જે વૃક્ષ હોય વૃક્ષનો બાહ્ય સિનારીઓ આપણે જોઈને કહી શકીએ કે આ વૃક્ષ કેવી રીતનું ઊંડું મૂળ મૂકે છે ઊંચું ગયેલું વૃક્ષ હોય એનું જે ઇંધોણી મૂળ હોય એનું જે મૂળ તંતુ મૂળ હોય એ ઊંડું ગયેલું હોય છે જ્યાં ફરતું ખીલેલું હોય આ જે ખૂટા કલમું છે એ ઊંચી જ જશે જ્યારે આ જે બધી બીજી કલમું છે આપણે ફેટ કલમું એ ફરતી વધશે એકદમ ઘેરાવામાં વધશે ગ્રોથ વધશે બધી બાજુ ઊંચી બહુ નહીં જાય એટલે કોઈ પણ વૃક્ષ હોય ને એના જેટલું ઊંચું હોય એટલું ઊંડું મોડું હોય છે એટલે આ જે કેસર આંબાના બધા આંબા કહે કે ખેડૂત આવી રીતના ઉપા ઊભા કરી શકે ફરીથી એમાં નો ડાઉટ થઈ શકે થોડું ઘણું ફરીથી નવ સર્જન થઈ શકે પણ બધા આંબા શક્ય નથી અને આંબો મોટો આંબો તો ઊભો કરવામાં હા હાથમાંથી જાય સુકાઈ જાય એટલે એનું એક જ વસ્તુ રહે એને કાપવાનો અને ત્યાંથી પછી વધવા દેવાનો અને જ્યાં મૂળ ઊંડું આડું પડી ગયું હોય ત્યાં માટીનો ઢફો કરી દેવાનો એકાદું ટ્રેક્ટર માટી એની ઉપર નાખી દેવાની તાત્કાલિક બહુ મૂળ સુકાઈ પહેલાં જ અને પછી એને પાણી પાઈ દેવાનું ધીમે ધીમે એના મૂળિયા એ રીતના એ ગ્રોથ કરતો કરતો ફરીથી એનું અસ્તિત્વ ટકળવા હાટુંથી એ પાછું જમાવટ કરતું જશે અને ઊભું પાછું વધવા મળશે આ રીતનું થઈ શકે છે અને બીજું એવી વસ્તુ છે મિત્રો ખેડૂતો કે એક બાજુ દસ વીઘાનો ગ્રોથવાળો બગીચો હોય દસ વીઘાનો મેં જોયેલું છે આ આખો આખો બગીચો જબરજસ્ત ગ્રોથવાળો અને એક ખેતરમાં દસ વીઘાના ખેતરમાં માત્ર શેઢા ઉપર દસ વૃક્ષો દસ જ દસ જ આંબા હોય એ દસ આંબાની કેરી આ દસ વીઘા જેટલી થાય છે મારો કહેવાનો મતલબ એમ છે કે ખૂબ ગ્રોથ થઈ જાય એને હવાની જરૂર હોય અને પ્રકાશની જરૂર હોય ફૂલ ફૂલ એને ખુલ્લું જોઈએ અને આંબામાં જ્યારે એકદમ ગ્રોથ થઈ જાય એટલે કેરી ઓછી થઈ જાય આવતી બંધ થઈ જાય આવડા મોટા બગીચા હોય ને કેરીનું કાંઈ ઉત્પાદન નહોતું થતું આપણે રાડો નાખતા હતા પણ મિત્રો હવે આ ખરેખર કુદરત છે ને સર્ક્યુલેશન કરતો હોય થયું એ ખરાબ વસ્તુ થઈ છે પણ પોઝિટિવ જોવાનું તમે જોજો બધા હિંમત રાખજો આવતા વર્ષે આ વર્ષે તમારે કેરી થઈને એના કરતાં આવતા વર્ષે વધારે કેરી થશે કારણ કે ખુલ્લી જગ્યા થઈ ગઈ પડી ગયા એ પડી ગયા છે પણ આપણા આંબામાં કેરી કેવી આવતી ખબર એક ડાળમાં કેરી આવે ને એવી આખા આંબાની અંદર કેરી હતી અત્યારે આપણા આપણી છેલ્લી સ્થિતિ આ હતી છેલ્લું આપણું સ્ટેટસ આવું હતું એની પાછળનું કારણ બીજું કાંઈ નહોતું એને જ નહોતી મળતી એને પ્રકાશ સૂર્યપ્રકાશ નહોતો મળતો મિત્રો એટલે કુદરત છે ને આ બધું સર્ક્યુલેશન કરતો હોય બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આપણે કહીએ ને બ્રહ્મા સર્જન કરે છે વિષ્ણુ એનું પોષણ કરે છે અને મહેશ છે એનો ડિસ્ટ્રોય કરે છે એક પાંદડું ખરે ને વૃદ્ધ પાંદડું ગલઢું પાંદડું થાય ને ત્યારે જ નવી કુણપ આવે છે એટલે મિત્રો પોઝિટિવ જોવાનું કે હવે પાનખરં આવી છે તો સમજવાનું કે હવે વસંત આવી છે એક વર્ષ હારી ગયા છીએ જિંદગી હાર્યા નથી જાન હે તો જહાન હે હિંમત રાખજો ખેડૂતના દીકરાઓ છો બધા અને આપણે ખેડૂત પાછા ઊભા થઈએ છીએ ખેડૂત પાછું ઊભું કરી શકે છે ઓન હોલ્ડ ટકી જાજો ફરીથી પાછા ઊભા આપણે જાળવા નહીં કરી શકશું આપણે પણ પોતે ફરીથી ઊભા થઈ જઈશું વાતાવરણ થોડુંક ગીરમાં હું ફરું છું નિરાશાજનક છે કોઈ વેપારીનો દીકરો કે કોઈ કોર્પોરેટર જગતનો આ માણસ આ નુકસાની સહન ન કરી શકે તમે આપણે ખેડૂતો કરી શકીએ એની પાછળનું કારણ કે આપણે પાસે ખુલ્લી જગ્યા છે ખેતર છે આપણે કોર્પોરેટર જગતમાં કોઈ માણસ માણસ બેઠો હોય ને આજે જ્યાં ખેડૂતો સ્ટ્રેસમાં છે ને નુકસાની છે ને એવી કોર્પોરેટર જગતમાં બેઠેલા માણસને આવો સ્ટ્રેસમાં હોય ને તો આત્મહત્યા કરી લે આપણે ન કરીએ એની પાછળનું કારણ હું આપણે ખુલ્લામાં જીવીએ છીએ આકાશની નીચે જીવીએ છીએ એટલે આપણું હૃદય આકાશ જેવડું હોય ખુલ્લામાં જીવતા હોઈએ ને એટલે આ જે ઉર્જા આપણને પ્રકૃતિ ઉર્જા એટલી ભરતી હોય અને વળી પાછા આપણે કામે લાગીએ છીએ કામે લાગીએ ને એટલે આપણું લોહી ધગે આપણી ધમણ ધમાય નવો ઓક્સિજન લઈએ છીએ અને શરીરના છેલ્લામાં છેલ્લા રોમ સુધી શુદ્ધ ઓક્સિજન પ્રાણ પહોંચે અને પ્રાણ પહોંચે ને એ લોહીમાં એટલે એ હૃદય આપણું લોહી આપણા મગજ સુધી પહોંચાડે ને એમાંથી સેરોટોનિન ડોફા માઇન્ડ જેવા જે હેપીનેસ આપણને આનંદ અપાવે ને એવા એન્ઝાઇમ પેદા કરે છે એટલે ફરીથી આપણને મસ્તી મળી જાય જીવવાનો સ્ત્રોત મળી જાય જીવવાનું ઉર્જા મળે છે એટલે ખેડૂત છીએ જીવવાનું આવી છે તકલીફ પણ એની સામે લડવાનું તુફાન તો આના હે આકર ચલે જાના હે એટલે આ બધું આપણે ખેડૂત છીએ હિંમતમાં રહેજો બધા ફરીથી બધું સંધાઈ જશે કુદરત છે કુદરત જે કરતું હોય ને કુદરતનું એક સર્જન ખોટું હોય છે કુદરત કરતું હોય સારા માટે જ કરતું હોય તમે બે વર્ષ પછી જોજો બગીચામાં કેરીઓ વધશે તમે તમારા પર્સનલ બગીચામાં નોંધ કરજો મને ખબર છે મારો એ બગીચો હતો ને હું આ બધાની નોંધ પણ કરતો કારણ કે આપણે હવાને બંધ કરી દીધી હતી પ્રકાશને બંધ કરી દીધો હતો એટલે હવા આપણે પાણી અને પોષણ પૂરું આપતા હતા છતાં આપણને દેખાતું નહોતું કારણ કે આપણે હવાને ભૂલી ગયા હતા આપણા બગીચામાં ગરમી થતી પ્રકાશને ભૂલી ગયા હતા આપણા બગીચામાં ક્યાંય સૂર્યનો પ્રકાશ પડતો ને ખડ ઉગતું બંધ થઈ ગયું હતું મિત્રો એટલે આ બધું જે કુદરત કરતો હોય ને એ એ સારું જ કરતો હોય કુદરતે કરેલું છે આપણે કોઈ દુશ્મને આવીને આપણા થોડા લાકડાના ઝાડવા તોડી નાખ્યા છે કુદરત છે ભાઈ સમજાણું ખેડૂતના દીકરા છીએ સહન કરવાનું હિંમત રાખવાની આપણે બીજાને હિંમત આપવાવાળા છીએ ઊભા કરવાવાળા છીએ ઘણા મિત્રો ખાસ કરીને ઉના સાઈડના બગીચાના મિત્રો નિરાશ ખૂબ થઈ ગયા છે અને સ્વાભાવિક છે પણ નવ સર્જન કરવાનું આપણે ગમે એવું ભંગા ભંગાઈ ગયું હોય તો ખંડવ ખાંડવ પ્રસ્ત હોય ને તો ઇન્દ્ર પ્રસ્ત કરવાની તાકાત આ ખેડૂતના દીકરાઓમાં છે કારણ કે એ પરિશ્રમીઓ છે એ પુરુષાર્થ કરી અને બતાવી શકે છે એટલે ઓન હોલ્ડ ટકજો જીવનનું મધુર સંગીત તો ખરેખર આપણા જીવનના કરુણ પ્રસંગોમાંથી જ ઉદભવતું હોય છે આમાં ટકવાનું છોકરાઓને આ પાઠ ભણાવવાનું અને આવા સમયે આપણી સાથે કોણ ઊભું છે આપણી સાથે કોઈ નથી ઊભું માત્ર ને માત્ર કુદરત ઊભો છે એની ઉપર ભરોસો રાખજો વિશ્વાસ રાખજો કુદરતને કોઈ ગાળો દેતા નહીં પ્રકૃતિને ગાળો દેતા નહીં એ મા છે એ ભગવાન છે એ આપણને જીવાડે છે એનો હેતુ સારો છે કીરો જેવા નોસ્ટા ડેન્સ જેવા તો આ આ સાલ એવી કે છે દોઢ બે વર્ષમાં કે અમીર અને સાહુકારને વીઆઈપી માણસોને બધા એક હરખા થઈ જવાના આપણને કશું જ આપણે જંગલના માણસો છીએ એક પ્રકૃતિના માણસો છીએ કુદરતના માણસો છીએ આ તો આપણને કોઠે છે જીવી લેશું જેવું વાતાવરણ મળે એ વાતાવરણ સ્વીકારીને એમાંથી નવું ઊભું કરશું અસ્તુ જય હિન્દ